નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક થિયરી અને સ્વાધ્યાય 3.1 જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 3.2 તરફ જશું. એની પહેલા યાદ કરો આપણે થિયરીમાં જેમ કે પ્રતિનિધિનું મૂલ્ય વિશેના ત્રણ પ્રકાર જોયા હતા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યક આપણે ત્યારે જ સમજ્યા હતા જ્યારે મધ્યસ્થ અને બહુલક આપણે બાકી રાખ્યું હતું કે જ્યારે જરૂર પડશે ત્યારે સમજશું, જેથી દાખલા ગણવામાં સરળતા રહે. તો હવે આજે આપણે પહેલાં તો મધ્યસ્થ અને બહુલક વિશે જાણશું અને પછી સ્વાધ્યાય 3.2 શરૂ કરશું. તો મધ્યસ્થ કોને કહેવાય? તો આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા, મધ્યમ, બરાબર મધ્યમાં રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. ફરી એકવાર કહું છું કે આપેલ પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં રહેલ પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ થશે. હવે એમાં એક નોંધ છે કે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકો એકી સંખ્યામાં હોય ત્યારે. ક્યારે? આવું ક્યારે શક્ય બને? જો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. અહીંયા હું લખું છું કોઈ પણ પ્રાપ્તાંક 2, 5, 7, 8, 9. હવે અહીંયા મેં 5 પ્રાપ્તાંકો લખ્યા છે. હવે આપણે આમાં જોઈ શકીએ, આને પહેલાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં છે 2, 5, 7, 8 અને 9, બરાબર છે? ચડતા ક્રમમાં તો છે જ. તો હવે આને બરાબર મધ્યમાં કોણ આવે છે? તો કે 7. આ બાજુ પણ 2 છે પ્રાપ્તાંકો અને આ બાજુ પણ 2 છે, તો મધ્યસ્થ શું થાય? તો કે 7. સમજાવવાનું બહુ જ સિમ્પલ છે. કોઈ પણ માહિતી આપેલી હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર જેમ સેન્ટરમાં આવતું હોય, મધ્યમાં આવતું હોય, એ માહિતીનો મધ્યસ્થ થાય. બસ આવું જ હતું. હવે આ કર્યું આપણે, જે વ્યાખ્યા હતી એ પ્રમાણે કર્યું. હવે એના માટેનું સૂત્ર છે, શું છે? તો કે મધ્યસ્થ બરાબર n+1 મૂ અવલોકન n+1, જ્યાં એને પ્રાપ્તાંકોની સંખ્યા બતાવે છે. n+1/2 મૂ અવલોકન. ફરી એકવાર જોઈએ, અહીંયા કોઈ પણ 2, 5, 7, 8, 9 આ ચડતા ક્રમમાં કોઈ પણ માહિતી આપેલી છે, બરાબર છે? હવે આ સૂત્રનો ઉપયોગ મધ્યસ્થ શોધવા માટે કરીએ. n છે શું છે? તો કે પ્રાપ્તાંકોની સંખ્યા. તો મૂકીએ અહીંયા મધ્યસ્થ બરાબર. n કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5 +1 બરાબર મૂ અવલોકન. એટલે કે એટલા મૂ અવલોકન આવશે જે જવાબ આવશે તે. તો 5 ને 1 6, 6 ભાંગ્યા 2 એટલે 3 મૂ અવલોકન અથવા તો ત્રીજું અવલોકન. તો ત્રીજું અવલોકન ક્યુ થાય? તો કે 1, 2 અને 3 આવ્યું ફરી પાછું 7. સમજાય છે? સૂત્રની મદદથી પણ આપણે જે વ્યાખ્યા પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે પણ એ જ થયું. તો સૂત્ર, મધ્યસ્થનું સૂત્ર થયું n+1/2 મૂ અવલોકન, બરાબર. એનો જે જવાબ આવશે એટલે ત્રીજું અવલોકન થયું. તો ત્રીજું અવલોકન ક્યું છે? તો કે 7મું. તો 7 એ એનું મધ્યસ્થ થાય. આગળ વધીએ. આ ઉદાહરણ હતું એટલે હું કાઢી નાખું છું, કારણ કે વધારે દાખલા આપણે સ્વાધ્યાયમાં ભણશું એટલા માટે, સમજવા માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું હતું. પછી તો હવે આપણને પ્રશ્ન એ છે કે આ તો એકી સંખ્યા માટે થયું, બેકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું સાહેબ? તો કરીએ કે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકોની સંખ્યા બેકી હોય ત્યારે નિયમ એ જ છે કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની, ત્યારબાદ મધ્યમાં જે આવે એને આપણે મધ્યસ્થ જાહેર કરીએ છીએ. તો અહીંયા પણ એ જ છે. એના માટેનું સૂત્ર છે મધ્યસ્થ બરાબર n/2. હવે n એટલે આપણને ખબર છે શું? તો કે પ્રાપ્તાંકોની સંખ્યા અવલોકન પ્લસ n/2નું અવલોકન પ્લસ n/2+1નું અવલોકન બરાબર ભાગ્યા 2. તો હવે આપણી પાસે કોઈ બેકી સંખ્યા લઈ લઈએ, સપોઝ કે 10 પ્રાપ્તાંકો છે આપણી પાસે, એટલે કે 10 અવલોકનવાળી સંખ્યા લઈએ છીએ, બરાબર છે? 10 અવલોકનવાળી સંખ્યા છે જે બેકી છે. તો હવે આપણે સૂત્રમાં મૂકીએ તો n/2 મૂ અવલોકન એટલે શું થશે? 10/2 લખીએ અહીંયા, 10/2
मू अवलोकन प्लस 10 भांग्या 2 प्लस 1 मू अवलोकन छेद मा 2 થશે આવું તો 5 2 10 અહીંયા પણ 5 2 10 તો અહીં પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા 2 આવું થાય સમજાણું શું કર્યું આપણે 10 અવલોકન લીધા તો હવે 10 અવલોકન હોય ત્યારે કોઈ પણ સંખ્યા બરોબર મધ્યમાં આવશે નહીં બરાબર તો વચ્ચે મધ્યમાં બે સંખ્યા આવશે કઈ આવશે 5 અને 6 પાંચમું અવલોકન અને છઠ્ઠું અવલોકન જો 5 અને 6 નો જવાબ નથી બરાબર છે પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાંગ્યા 2 અને જે જવાબ આવે એ આપણો મધ્યસ્થ થાય એના પછી આવે છે બહુલક તો બહુલક તો બહુ જ સિમ્પલ છે શું કહે છે કે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતો હોય એ પ્રાપ્તાંક આપણો બહુલક થાય જો કરી અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એક ઉદાહરણ લખી આ કોઈ માહિતી લખી આપણે 2 છે 6 છે 8 છે 10 છે 2 5 2 3 4 2 1 ને 0 આવી માહિતી છે તો પુનરાવર્તન થવું એટલે કે એકનો એક અંક વધુ વખત આવવો તો કરીએ જો 2 કેટલી વાર આવે છે 1 2 3 અને 4 પછી બીજી એક સંખ્યા છે કે જે આના કરતા વધારે આવતી હોય 6 એક જ વાર આવે છે 5 એક વાર આવે છે 8 એક વાર આવે છે 10 એક વાર આવે છે બે જ સૌથી વધુ વખત આવે છે કેટલી વાર તો કે 1 2 3 અને 4 4 વખત 4 વાર પુનરાવર્તન થાય છે બેનું તો આપણો બહુલક શું મળે બહુલક બરાબર 2 બસ એ જ એનો જવાબ થશે તો આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતો હોય એ પ્રાપ્તાંક માહિતીનો બહુલક થાય બહુ સિમ્પલ કોન્સેપ્ટ હતો આ સાથે આપણે અહીંયા થિયરી પૂરી કરીએ છીએ અને સ્વાધ્યાય 3.2 શરૂ કરીએ જોઈએ એમાં પહેલો દાખલો શું કહે છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના માર્ક્સ નીચે દર્શાવેલ છે 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 અને 20 તો આ માહિતીના મધ્યસ્થ અને બહુલક શોધો આ બંને સમાન છે બે પ્રશ્નો ત્રણ પ્રશ્નોના જવાબ જોવાના છે એક તો મધ્યસ્થ શોધવાનો બહુલક શોધવાનો અને બે નો જવાબ આવે સરખો છે કે નહીં એ કહેવાનું છે તો હવે આપણને મધ્યસ્થનું સૂત્ર ખબર છે લખી અહીંયા એની પહેલા મધ્યસ્થનું સૂત્ર લખતા પહેલા આપણે એને શું કરવું પડશે તો કે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે તો સૌથી નાની સંખ્યા કઈ છે 5 તો લખીએ અહીંયા પહેલા તો ચડતા ક્રમમાં અહીંયા લખું છું 5 5 પછી આવે છે 9 જે લખતા જશું ચડતા ક્રમ એની નીચે અંડરલાઈન કરશું જેથી ફરી પકડ આવે નહીં પછી 10 10 પછી આવે છે 12 12 પછી આવે છે 15 15 પછી 16 16 પછી આવશે 19 19 પછી 20 20 બે વાર આવે છે 1 2 અને 3 4 વાર આવે છે 20 તો લખીએ 4 વાર પછી 20 પછી આવશે 23 આ 23 એના પછી આવશે 24 એના પછી આવશે 25 25 બે વાર આવે છે તો બે વાર લખશું ગણી લે થઈ ગયા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 કોઈ બાકી રહેતું નથી તો ચડતા ક્રમમાં ગોઠવી લીધા હવે શું કરશું મધ્યસ્થ શોધીએ લખીએ અહીંયા મધ્યસ્થ બરાબર એનું સૂત્ર છે n + 1
n by 2 plus 1 મૂ અવલોકન મુખ્ય કિંમત n કેટલા છે તો કે 15 વત્તા 1 છેદમાં 2 મૂ અવલોકન 15 વત્તા 1 એટલે 16 16 8 2 16 તો અહીંયા આવશે 8મું અવલોકન તો જો અહીંયા 8મું અવલોકન કયું થાય છે 1 2 3 4 5 6 7 અને 8 ચડતા ક્રમમાં જોવાનું હો રકમમાં નહીં જોવાનું તો અહીંયા આવશે બધ્યસ્ત બરાબર લખીએ અહીંયા મધ્યસ્ત બરાબર 20 શું છે તો કે ગુણ આ રીતે મધ્યસ્ત મળે જો 8 એનો જવાબ નથી 8મું અવલોકન લેવાનું છે આ વસ્તુ ખાસ યાદ રાખતો રાખજો મધ્યસ્થમાં શું છે તો કે 8મું અવલોકન મળ્યું એ મધ્યસ્થ થશે તો 1 2 3 4 5 6 7 અને 8 8મું અવલોકન 20 છે તો એનો મધ્યસ્થ શું થાય તો કે 20 હવે શું છે તો કે બહુલક તો મેળવીએ બહુલક બહુલક માટે આપણે શું છે કે જે સૌથી વધુ વખત પુનરાવર્તન થતો હોય એ પ્રાપ્તાંક આવે કયો સૌથી વધુ વખત થાય છે તો કે 20 છે એ 4 વાર થાય છે અને 25 2 વાર થાય છે તો એનો જવાબ શું આવશે સૌથી વધુ વખત 20 અહીં લખીએ બહુલક બરાબર સૌથી વધુ વખત થતો પ્રાપ્તાંક 20 છે માટે બહુલક બરાબર 20 ગુણ જે એનો જવાબ આવશે હવે એના પછીનો પ્રશ્ન શું છે કે આ બંને સમાન છે જોજો એ મધ્યસ્થ શું છે તો કે 20 ગુણ અને બહુલક શું છે 20 ગુણ તો લખીએ અહીંયા આ બંને સોરી હા લખશું આગળ હા આ બંને સમાન છે આ સાથે દાખલો પહેલો અહીંયા પૂરો થાય છે જોઈએ એના પછીનો બીજો દાખલો શું કહે છે કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે 6 15 120 50 100 80 10 15 8 10 અને 15 આ માહિતીના મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો આ ત્રણેય સમાન છે એવો ક્વેશ્ચન માર્ક કરેલો છે તો પહેલા તો આપણે મધ્યક શોધીએ લખીએ એમ એની પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવી લઈએ પહેલા શરૂઆત કરતા કરીએ ને ત્યારે જ ચડતો ક્રમ લખી લેવાનો એટલે વચ્ચે ભૂલાઈ જાય નહીં કારણ કે મધ્યકમાં તો ચડતા ક્રમની જરૂર નહીં પડે પણ મધ્યસ્થમાં જરૂર પડશે એટલા માટે ચડતો ક્રમ આપણે કરીએ તો સૌથી નાની સંખ્યા કઈ છે 6 6 પછી આવશે 8 એના પછી 10 10 પછી 10 બે વાર છે તો બે વાર લખશું પછી 10 પછી આવે છે 15 15 કેટલી વાર છે તો કે 15 1 2 અને 3 વાર છે તો 3 વાર લખશું એના પછી આવે છે 15 પછી 50 એના પછી 80 એના પછી 100 અને પછી 120 શું હતું તો કે 50 80 100 અને 120 બધા પ્રાપ્તાંકો આવી ગયા ચેક કરી લેવાનું એટલે ભૂલ થાય નહીં 6 8 10 10 બે વાર 15 ત્રણ વાર 50 80 100 અને 120 આ રીતે 11 ખેલાડીઓએ રન કરેલા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવા હવે શું મેળવશું તો કે પહેલા મધ્યકથી શરૂઆત કરીએ
મધ્યકનું સૂત્ર હવે આપણને ખબર છે બધા પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા તો કરીએ સરવાળો બધાનો 6 8 10 15 50 80 100 120 બધા પ્રાપ્તાંકો આવી જાય એનું ધ્યાન રાખવાનું એકે છૂટી જાવો જોઈએ નહીં પછી ગણીએ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 ખેલાડીઓ હોય ક્રિકેટમાં એટલે 11 કરીએ બધાનો સરવાળો 0 0 0 0 5 ને 5 10 ને 5 15 15 ને 8 13 13 ને 6 29 નો નવડો વધી આવી 2 2 ને 2 4 4 ને 8 12 12 ને 5 17 17 ને 1 18 18 ને 1 19 19 ને 1 20 20 ને 1 21 ને 1 22 ના 2 અને વધી આવી 2 2 ને 2 2 ને 1 3 ને 1 4 429 ભાગ્યા 11 તો 11 3 33 42 3 33 33 જશે એટલે 9 9 11 9 99 તો 39 રન શું થશે મધ્યક મધ્યક બરાબર 39 રન આવ્યા બરાબર છે અહીં તમે 429 નો સિમ્પલ ભાગાકાર પણ કરી શકો બરાબર હવે એના પછી આવે છે મધ્યસ્થ તો મેળવીએ મધ્યસ્થ મધ્યસ્થનું સૂત્ર શું છે તો કે n + 1 / 2 મૂ અવલોકન n કેટલા છે તો કે 11 11 ને 11 વત્તા 1 એટલે 12 12 ભાગ્યા 2 એટલે 6 મૂ અવલોકન છઠ્ઠું અવલોકન આવશે જોઈએ કેટલા હું ક્યાં છ ક્યાં આવે છે તો કે 1 2 3 4 5 અને 6 6 માં આવે છે 15 તો લખીએ અહીંયા મધ્યસ્થ બરાબર 15 રન છઠ્ઠું અવલોકન લેવાનું છે 6 જવાબ નથી ફરી એક વખત યાદ કરાવું છું કેટલા હું છઠ્ઠું અવલોકન આવશે એટલે 1 2 3 4 5 અને 6 6 માં 15 આવે છે એટલે 15 રન એનો મધ્યસ્થ થશે આ મધ્યક છે ને આ મધ્યસ્થ છે બરાબર હવે શું મેળવવાનું છે તો કે બહુલક તો બહુલક તો સિમ્પલ છે કરીએ અહીંયા શું કહેવાય તો કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ બહુલક થશે જોજો એ કયો અવલોકન એવો છે કે જે સૌથી વધુ વખત થાય છે 10 બે વાર થાય છે અને 15 ત્રણ વાર થાય છે તો બહુલક શું થાય તો કે 15 લખીએ અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક 15 છે માટે બહુલક બરાબર 15 રન આ બહુલક એ મળી ગયું મધ્યક એ મળી ગયું મધ્યસ્થ એ મળી ગયું તો હવે શું કરવાનું છે તો કે આ ત્રણેય સમાન છે જોવું જોઈએ મધ્યક 39 આવ્યો મધ્યસ્થ 15 આવ્યો અને બહુલક 15 આવ્યો તો ત્રણેય સમાન છે નહીં તો લખીએ અહીંયા ના ત્રણેય સમાન નથી ના ત્રણેય સમાન નથી આ સાથે આપણો બીજો દાખલો અહીંયા પૂરો થાય છે એના પછીનો ત્રીજો દાખલો જોઈએ કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે 38 42 35 37 45 50 32 43 43 40 36 38 43 38 અને 47 તો પ્રશ્ન પહેલો કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો શું એકથી વધુ બહુલક છે બે આમ તો ટોટલ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના કારણ કે ઉપરના પ્રશ્નમાં બહુલક અને મધ્યસ્થ બંને શોધવાના છે તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે જે માહિતી આપણને કિલોગ્રામમાં આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં ફેરવીએ લખીએ અહીંયા
ચડતા ક્રમમાં સૌથી નાનું શું છે 32 કરી અંડરલાઈન પછી 32 32 પછી શું આવે છે 35 35 35 પછી 36 36 પછી 37 37 પછી 38 બે વાર છે 1 અને 2 3 3 વાર છે 38 તો લખીએ 3 વાર પછી 38 પછી 42 એક વાર 42 પછી 43 1 2 સોરી અહીં 38 પછી 40 આવશે ને વચ્ચે 40 અને પછી 42 અને હવે 43 1 2 અને આ 3 43 પછી 45 45 પછી 47 47 પછી 50 આ નીચે લખ્યા છે જો જોઈએ કે બાકી નથી રહેતો ને ઓકે ડન ચલો ચડતા ક્રમમાં ગોઠવી લીધા તો હવે આપણે માહિતીનો બહુલક અને મધ્ય શોધવાનો છે તો પહેલા બહુલક શોધીએ બહુલક માટે આપણને ખબર છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક આપણને બહુલક આપે છે તો શું આવે છે સૌથી વધુ વખત 38 બે 3 વાર આવે છે પછી 43 3 વાર આવે છે તો બંને 3 વાર આવે છે તો આપણે બંને લખશું લખીએ અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક આડત્રીસ અને 43 છે માટે બહુલક બરાબર 38 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ બે બહુલક મળ્યા આપણને એને આપણે બોક્સમાં દર્શાવીએ એટલે આપણે જવાબ શોધવામાં સરળતા રહે એના પછી આવે છે મધ્યસ્થ મેળવીએ મધ્યસ્થ મધ્યસ્થનું સૂત્ર ખબર છે હવે એન પ્લસ એન બાય ટુ પ્લસ વન મૂ અવલોકન તો કેટલા છે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો 15 વત્તા 1 16 16 ભાગ્યા 2 એટલે 8 સીધું જ લખું છું અહીંયા હું ફરી એકવાર કહું છું 15 અવલોકન છે એટલે હું n ની જગ્યાએ પ્રાપ્તાંકોની સંખ્યા 15 લખીશ 15 વત્તા 1 એટલે 16 16 ભાગ્યા 2 એટલે 8 2 સોરી 16 ભાગ્યા 2 એટલે 8 2 16 તો 8મું અવલોકન તો 8મું અવલોકન ગણીએ પહેલેથી 1 2 3 4 5 6 7 અને 8 8મું અવલોકન આવે છે 40 તો લખીએ અહીંયા મધ્યસ્થ બરાબર 40 કિલોગ્રામ યાદ રાખજો અહીંયા 8 મળી ગયા ત્યારે 8 એ અટકી જવાનું નથી એ માત્ર પ્રાપ્તાંકનો ક્રમ બતાવે છે કે 8માં અવલોકન છે જે આપણો મધ્યસ્થ થશે અને સિમ્પલી તમે આમ ગણો ને
તો કે 1 2 3 4 5 અને 6 અને 7 પછી અહીંથી ગણો 1 2 3 4 5 6 અને 7 બંને બાજુ 40 ની બંને બાજુ 7 સંખ્યા પ્રાપ્તાંકો આવે છે 40 ની જમણી બાજુ પણ 7 આવે છે અને 7 ની એટલે 40 ની ડાબી બાજુ પણ 7 આવે છે એટલે મધ્યમાં 40 એટલે મધ્યસ્થ 40 કિલોગ્રામ થશે એમ પણ થઈ જાય પછી હવે બીજા પ્રશ્નનો શું જવાબ આપે છે કે શું એકથી વધુ બહુલક છે તો અહીંયા બહુલક આપણને કેટલા મળ્યા તો કે 2 તો લખીએ એનો પ્રશ્નનો જવાબ હા 2 બહુલક છે અથવા તો હા એકથી વધુ બહુલક છે એમ લખો તો પણ ચાલે અથવા હા 2 બહુલક છે 2 મળ્યા એટલે આપણે એમ લખીએ કે 2 બહુલક છે કૌંસમાં લખી નાખીએ 38 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ રેડી એટલે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં આ સાથે આપણો દાખલો ત્રીજો અહીંયા પૂરો થાય છે જોઈએ ચોથો દાખલો શું કહે કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો તો બહુલક અને મધ્યસ્થ શોધતા પહેલા આપણે શું કરીએ તો કે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો ગોઠવીએ પહેલા તો ચડતા ક્રમમાં સૌથી નાનું શું છે 12 કેટલી વાર આવે છે તો કે 2 વાર પછી 13 કેટલી વાર આવે છે તો કે 2 વાર 1 અને 2 એના પછી આ 14 કેટલી વાર આવે તો કે 3 વાર તો લખીએ 3 વાર 14 એના પછી આવે છે 16 કેટલી વાર તો કે 1 વાર અહીંયા 16 પછી આવે છે 19 કેટલી વાર તો કે 1 વાર ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું હા એકે પ્રાપ્તાંક બાકી રહેતો નથી તો હવે શું કરશું આપણે એનો પહેલા બહુલક મેળવીએ તો બહુલક માટે આપણને ખબર છે આગળના દાખલા ઘણા બધા ગણ્યા તો હવે બહુલક અને પણ સિમ્પલ પણ છે બહુલક મેળવવો તો કે સૌથી વધુ વખત જે પ્રાપ્તાંક આવતો હોય એ આપણો બહુલક થાય તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 14 3 વાર આવે છે તો આપણો પુનરાવર્તન થતો પ્રાપ્તાંક કયો થશે 14 તો લખીએ સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક 15 છે તેથી બહુલક બરાબર 15 અહીંયા કોઈ પણ પ્રકારનો એકમ આપેલો નથી એટલે માત્ર આપણે બહુલક બરાબર 15 લખશું જો એકમ આપેલો હોય તો લખવો ફરજિયાત છે હવે મધ્યસ્થ મધ્યસ્થ શોધીએ તો લખીએ અહીંયા મધ્યસ્થ સૂત્ર છે n બાય 2 પ્લસ 1 મૂ અવલોકન કેટલા છે 1 2 3 4 5 6 7 8 અને 9 મૂ અવલોકન 9 ને 1 10 10 ભાગ્યા 2 એટલે 5 2 10 તો આવશે 5મું અવલોકન 9 વત્તા 1 10 10 ભાગ્યા 2 એટલે 5 5મું અવલોકન કયું છે જોવું જોઈએ અહીંયા 1 2 3 4 અને 5 14 આવશે તો લખીએ અહીંયા મધ્યસ્થ બરાબર 14 એક એ પ્રકારનો આપણને એકમ આપેલો નથી એટલે માત્ર 14 જ આવશે બસ આ સાથે આપણો દાખલો ચોથો અહીંયા પૂરો થાય છે એટલું જ મેળવવાનું હતું જોઈએ એના પછીનો પાંચમો દાખલો કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો તો પેલા વિધાનો વાંચીએ શું કહે છે વિધાનો કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે યાદ કરો બહુલકની વ્યાખ્યા શું કહે છે કે વારંવાર એટલે કે વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ બહુલક હોય તો વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ ક્યાંથી લઈએ તો કે એ આપણે બહુલક છે એ માહિતીમાંથી જ લઈએ છીએ માહિતીમાંનો જ કોઈ અંક હશે કે જે વધુ વખત પુનરાવર્તન થતો હશે તો એની જે સંખ્યા છે એ ક્યાં માહિતીમાંની સંખ્યા હંમેશા કેવી હશે તો કે માહિતીમાં જ હશે એટલે વિધાન થશે સાચું સમજાણું
શું ફરી એકવાર કહું છું કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે તો બહુલક આપણે શેમાંથી શોધીએ છીએ તો એને ચડતા ક્રમમાં ગોઠવા પછી આપણને ખબર પડે કે આ વધુ વખત પુનરાવર્તન થાય છે તો એ પ્રાપ્તાંક આપણે બહુલક તરીકે લઈએ છીએ તો એ પ્રાપ્તાંક તો હંમેશા માહિતીમાંનો જ હોવાનો માટે વિધાન સાચું થશે હવે સરાસરીએ માહિતીમાંની એક સંખ્યા હોય છે સરાસરી એટલે કે મધ્યક હવે મધ્યક એ દરેક વખતે માહિતીમાં હોય એવું જરૂરી નથી માટે વિધાન થશે ખોટું એ માહિતીમાં હોય અને ન પણ હોય આપણે એક વાક્ય એવું લખ્યું હતું કે સરાસરી એ માહિતીના પ્રાપ્તાંકો કરતાં નાની અથવા જેટલી હોય મોટી તો હોય જ નહીં બરાબર છે એના પછી આવે છે ત્રીજું કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે મધ્યસ્થ યાદ કરો મધ્યસ્થ શું કહે છે કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર મધ્યમાં આવતી માહિતીને અથવા તો પ્રાપ્તાંકને આપણે મધ્યસ્થ કહીએ છીએ તો એ બરાબર મધ્યમાં પ્રાપ્તાંક હશે એ ક્યાં હશે તો કે માહિતીમાંનો જ કોઈ અંક હશે માટે ત્રીજું વિધાન છે એ સાચું થશે એના પછી આવે છે માહિતી 6 4 3 8 9 12 13 9 ની સરાસરી 9 છે તો એના માટે આપણે પહેલા સરાસરી મેળવવી પડશે જોઈએ કેટલી સરાસરી આવે છે તો સરાસરીનું સૂત્ર હવે આપણને ખબર છે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા કરીએ સરવાળો 6 4 3 8 9 12 13 9 કેટલા છે તો કે 2 4 6 અને 8 આઠ પ્રાપ્તાંકો આપેલા છે કરીએ સરવાળો 9 ને 3 12 12 ને 2 14 ને 9 23 23 ને 8 31 31 ને 3 34 34 ને 4 38 38 ને 6 44 ને 5 5 ને 1 6 64 ભાંગ્યા 8 8 8 64 તો સરાસરી કેટલી આવી 8 સરાસરી કેટલી મળી આપણને 8 તો અહીંયા કેટલી આપેલી છે સરાસરી 9 તો વિધાન થશે ખોટું આ સાથે આપણો દાખલો 5મો પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.2 પણ પૂરું થાય છે થેન્ક યુ